दोस्तों अपना रोजिंदा जीवन नी अंदर कूतराओ ने अपने खुला में संभोग करता जोता होइए छीए अने आ दरेक कूतराओ खुला में संभोग करे छे अने संभोग कर्या बाद ते आपोआप अटकी जाय छे। परंतु शू तमने खबर छे के आ कूतराओ साथे शू काम थाय छे अने आ दरेक कूतराओ संभोग कर्या बाद शा माटे अटकी जाय छे। तो दोस्तों आज आ वीडियो में हूँ तमने बताईश शा माटे कूतराओ खुला में संभोग करे छे अने शा माटे संभोग कर्या बाद दरेक कूतराओ अटकी जाय छे अने तेनी पाछळ छुपायेला रहस्यो अने कारणो अने एटला माटे ज दोस्तों आ दरेक रहस्यो अने कारणो ने जोवा माटे जोड़े रहो मारी साथे वीडियो में छेल्ले सुधी। अने दोस्तों वीडियो जोता पहला आप सर्व ने एक विनंती छे के चैनल पर नवा आव्या होय तो जरूर थी नीचे रहेलू लाल बटन दबावी चैनल ने सब्सक्राइब करी लो अने साथे घंटड़ी बटन दबावी दो। दोस्तों कूतराओ शा माटे खुला में संभोग करे छे अने शा माटे संभोग कर्या बाद ते अटकी जाय छे आ दरेक सवालनो जवाब आपणा महाभारतना एक प्रसंग साथे जोड़ायेलो छे अने आ प्रसंग जोता ज तमे समझी जशो के शा माटे कूतराओ खुला में संभोग करे छे अने संभोग कर्या बाद शा माटे अटकी जाय छे। दोस्तों आपणा शास्त्रनी अंदर पौराणिक मान्यताओ अनुसार दरेक ऋषि मुनिओ क्रोधित थवा पर श्राप आपता हता अने आवा बीजा घणा बधा श्राप महाभारतनी अंदर पण आपवामां आव्या छे के जेनी असर आजे पर धरती पर जोवा मळी रही छे। दोस्तों आम जोवा जईए तो महाभारतनी अंदर पांडवोनी पत्नी द्रौपदीना पात्रने सर्वश्रेष्ठ अने रोचक मानवामां आवे छे अने आ द्रौपदी द्वारा ज कूतराओने एक श्राप आपवामां आव्यो हतो अने आ श्राप जोता ज तमे समझी जशो के कूतराओ शा माटे खुल्लामां संभोग करे छे अने शा माटे संभोग कर्या बाद ते अटकी जाय छे। दोस्तों आम जोवा जईए तो द्रौपदी पांचाल राज्यनी राजकुमारी होवाथी तेने पांचाली पण कहेवामां आवे छे। दोस्तों तमे पण जाणो छो के द्रौपदीना स्वयंवर रचवामां आव्या हता अने तेना लग्न पांडवो साथे थया हता अने तेना पाछळ बीजी घणी बधी कथाओ संकळायेली छे। परंतु लग्न थया बाद पांडवोने द्रौपदीनी घणी बधी शरતોનું પાલન કરવું પડતું હતું। એટલું જ નહીં મહાભારતના પૂરા ઇતિહાસમાં દ્રૌપદી જેવી બીજી કોઈ જ સ્ત્રી થઈ નથી અને દ્રૌપદી સાથે જેટલો અન્યાય થયો છે તેટલો અન્યાય આજ સુધી કોઈ પણ સ્ત્રી સાથે થયો નથી અને આવી જ બીજી ઘણી બધી પૌરાણિક કથાઓ મહાભારતની અંદર સંકળાયેલી છે। પરંતુ આજે આપણે આ વિડિયોની અંદર દ્રૌપદી સાથે સંકળાયેલી એવી કથા જોશું કે જેમાં તેણે કૂતરાઓને શ્રાપ આપ્યો હતો અને તે શ્રાપ હતો કૂતરાઓને ખુલ્લામાં સંભોગ કરવાનો અને સંભોગ સમયે અટકી જવાનો। દોસ્તો તમે બધા જ લોકો જાણો છો કે દ્રૌપદીના લગ્ન અર્જુન સાથે થયા હતા પરંતુ માતા કુંતીની એક ભૂલના કારણે દ્રૌપદીને પાંચેય પાંડવોની પત્ની બની અને રહેવું પડ્યું હતું અને આ જ કારણોસર પૌરાણિક કથા અનુસાર દ્રૌપદી પાંચેય પાંડવોની પત્ની હોવાના કારણે તેને એક પછી એક પાંડવો સાથે સહવાસ કરવો પડતો હતો અને આ જ કારણોસર જ્યારે પણ દ્રૌપદી કોઈ એક પાંડવ સાથે રૂમમાં હોય ત્યારે બીજા પાંડવોને તે કક્ષમાં એટલે કે રૂમમાં જવાની મનાઈ કરવામાં આવતી હતી અને દ્રૌપદી સાથે એક પાંડવ રૂમની અંદર છે તેની જાણકારી બીજા પાંડવોને મળી રહે તે માટે અંદર રહેલા પાંડવ દ્વારા રૂમની બહાર ચપ્પલ છોડવામાં આવતા હતા અને આ ચપ્પલ જોતા જ બહાર રહેલો ભાઈ સમજી જાય છે કે અંદર દ્રૌપદી સાથે કોઈ એક ભાઈ રૂમની અંદર છે। પરંતુ એક દિવસ એવી ઘટના ઘટી કે રૂમમાં રહેલા પાંડવ દ્વારા બહાર મૂકવામાં આવેલા ચપ્પલને કૂતરાઓ ઉચકી અને જંગલમાં લઈ અને ચાલ્યા ગયા અને આ જ સમય પર એક ભાઈ દ્રૌપદીના રૂમ તરફ આવ્યો અને તેણે રૂમની બહાર ચપ્પલ ન જોતા તેને થયું કે રૂમની અંદર દ્રૌપદી સાથે કોઈ ભાઈ છે જ નહીં અને તેથી તે રૂમની અંદર જતો રહ્યો અને રૂમની અંદર જતાં જ તેણે જોયું કે દ્રૌપદી એક ભાઈ સાથે સૂતી હતી અને સહવાસ માણી રહી હતી અને આ સમય પર ત્રણેય લોકો શર્મસાદ બની ગયા અને દ્રૌપદી દ્વારા પાંડવને પૂછવામાં આવ્યું કે રૂમની બહાર રહેલા ચપ્પલ શું તમને દેખાણા નહીં અને ત્યારે પાંડવે જવાબ આપ્યો કે બહાર કોઈ ચપ્પલ છે જ નહીં અને બહાર જતા ત્રણેય જોયું તો ત્યાં કોઈ પણ પ્રકારના ચપ્પલ હતા જ નહીં અને આ જ સમય પર આ જગ્યા પર ભીમ અને અર્જુન પણ આવી ચૂક્યા અને દ્રૌપદીએ આ બધી જ વાત ભીમ અને અર્જુનને કરી અને કહ્યું કે ચપ્પલ લઈ જનારાને સજા આપો અને આ સાંભળી અને ભીમ અને અર્જુન ચપ્પલ લઈ જનારાને શોધવા માટે જંગલ તરફ ચાલ્યા ગયા અને તેણે જંગલમાં જોયું કે બધા જ કૂતરાઓ આ ચંપલ વડે રમી રહ્યા હતા અને ત્યારબાદ ભીમ અને અર્જુન દ્રૌપદી પાસે ગયા અને દ્રૌપદીને આ બધી જ વાતની જાણ કરી અને આ વાત સાંભળી અને દ્રૌપદી બહુ જ ગુસ્સે થઈ ગઈ અને ત્યારબાદ તેણે કૂતરાઓને શ્રાપ આપ્યો કે જેવી રીતે મારો સહવાસ બીજા કોઈએ જોયો છે તેવી જ રીતે દરેક કૂતરાઓનો સહવાસ પૂરી દુનિયા જોશે અને દરેક કૂતરાઓ સહવાસ દરમિયાન અટકી જશે અને આ શ્રાપના કારણે આજે પણ તમે જોઈ રહ્યા છો કે દરેક કૂતરાઓ
ખુલ્લામાં સહેવાસ કરે છે અને તેને દરેક લોકો જોતા હોય છે અને તે સહેવાસ કર્યા બાદ અટકી પણ જાય છે। અને દોસ્તો કૂતરાઓને ખુલ્લામાં સહેવાસ કરવો તે આજથી જ નહીં પરંતુ મહાભારતના સમયથી ચાલતું આવ્યું છે અને આજે પણ તેની અસર ધરતી પર જોવા મળી રહી છે। તો દોસ્તો આ હતું દ્રૌપદી દ્વારા આપવામાં આવેલો કૂતરાઓનો શ્રાપ અને તેની અસરો। આ ઉપરાંત દોસ્તો બીજી ઘણી બધી પૌરાણિક કથાઓ મહાભારત સાથે સંકળાયેલી છે અને તેમાંની એક કથા તમને આ વિડીયોના માધ્યમ દ્વારા બતાવવામાં આવી છે। આશા રાખું છું કે દોસ્તો વિડીયો તમને ગમ્યો હશે અને દોસ્તો તમને કંઈક નવું જાણવા મળ્યું હશે। અને દોસ્તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો અને તમારા દરેક ગ્રુપમાં તેને શેર કરજો। અને દોસ્તો આવા જ બીજા વિડીયો જોવા માટે નીચે રહેલા લાલ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે ઘંટડી બટન દબાવી દો। તો બસ મિત્રો આજ માટે એટલું જ, હવે મળીશ નવા વિડીયોમાં નવા નોલેજ સાથે। અને ત્યાં સુધી હંમેશા મસ્ત રહો, વ્યસ્ત રહો અને તંદુરસ્ત રહો। અને દોસ્તો તમે અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ।